આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમામ તમારા શરીરના તમામે તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામે તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાઇટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે, હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાં એટલા બધા અવેલેબલ છે અને તમામ લોકો ઘણી બધી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી, આપણે અલગ અલગ પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય છે અને તેની પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. ઘણા બધા તો એવા પણ હોય છે કે જેઓ અફોર્ડ કરી શકતા હોય તો તેવા લોકો કરોડો રૂપિયા પણ એની પાછળ કરોડો ખર્ચ કરતા હોય છે. આજે દર્શક મિત્રો આપણે વાત કરીશું બ્યુટીને લગતા જે પ્રોબ્લેમ્સ છે. અમારા હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં અમારી સાથે દરેક એપિસોડમાં વડોદરા નિષ્ણાંત તરુણભાઈ શાહ, કે જે સુજોગ સેન્ટરથી જોડાયતા હોય છે, આજે ફરી એક વખત તેમનું સ્વાગત છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તો તરુણભાઈ, આપણે ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે આજકાલની જે લેડીઝ છે, મેરીડ હોય, અનમેરીડ હોય, કોલેજ ઇન ગર્લ્સ હોય કે પછી સ્કૂલે જતી જે ગર્લ્સ હોય, બ્યુટીને લઈને તેઓ ખૂબ જ કોન્શિયસ હોય છે કે તેઓ ગ્લો કરશે કે નહીં, તેમની સ્કિન કેવી લાગે છે. અને એકબીજા સાથે ખાસ કરીને અત્યારે આપણે જોતા હોય છે કોમ્પિટિશન વધારે હોય છે કે કોણ વધારે સારું દેખાય. તો આજે તેને જ લઈને આપણે વાત કરીશું, કેમ કે અત્યારનો માહોલ એવો છે, અત્યારે પોલ્યુશન એટલું બધું વધી ગયું છે, તો પોલ્યુશનના કારણે પણ આપણે જોતા હોઈએ છીએ કે સ્કિન ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. તો તેને લઈને આપ જણાવશો આજે આપણે સ્કિનને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને લઈને આજે આપણે વાત કરવાના છે. તરુણભાઈ, શું કહેશો આજના જે જનરેશન છે તેને? નવરા, તમે તમે મારી પાસેથી બહુ મોટી વાત જાણવા માગો છો. તમને કહું છું, પુરુષો હોય છે ને, પુરુષોની ઓળખાણ કેવી રીતે થતી હોય છે ખબર છે કે કામ શું કરે છે, એનું કાર્ય શું છે, એનું બિઝનેસ શું છે, એનું કેરિયર શું છે, એને એ રીતે એની વેલ્યુ થતી હોય છે. પુરુષોમાં એની સ્માર્ટનેસ નથી દેખાતી, એનું ગ્લોરિયસ નથી દેખાતું, એનો ચહેરો નથી જોતો, એ કામ શું કરે છે, એનું વર્ક શું છે, એ રીતે એની ઓળખાણ થતી હોય છે. સ્ત્રીઓનું કેરિયર શું હોય છે ખબર છે? સ્ત્રીઓનું કેરિયર માત્ર રૂપ હોય છે કે દેખાવમાં કેટલી સુંદર લાગે છે, એનું ધ્યેય દેવ હોય છે કે હું કેટલી ફાઇન દેખાઉં. એટલે તમે આટલો મોટો પ્રોબ્લેમ મારી પાસે સામાન્યમાં જાણી લેવા માગો છો કે બહુ જ મોટી વાત તમે જાણવા માગો છો. ખેર, આપણે તો સમજાઈશું, પણ સ્ત્રીઓ માટે રૂપ, પુરુષો માટે બી રૂપ, એટલે અત્યારે તો જમાનો આખો બદલાઈ ગયો છે. પુરુષો પણ એટલા બધા એલર્ટ થઈ ગયા છે કે પોતાના મને ના જોતા, કારણ કે હું તો આખો દિવસ સવારે 7:30 લઈને રાતના 8 વાગ્યા 8:30 વાગ્યા સુધી બિઝી હોઉં છું. હું તો અત્યારે તમને રૂપ કિમિયાઓ બધા બતાવીશ કે તમે કેવી રીતે શું સારું થશે ને શું નહીં એ બતાવીશ. તમે જેમ જેમ સવાલ પૂછતા હશો એ રીતે હું તમને કહેતો રહીશ. પણ આ એક બહુ જ મોટો બહુ જ મોટી વાત છે અને ઘણા લોકો આના માટે, તમને ખબર છે કે કેટલા બધા પૈસા ખર્ચે છે, કેટલા બધા ઓપરેશનો કરાવે છે, કેટલી બધી કે સ્કિનને લગતા બી ઓપરેશન કરાવે છે, છતાં બી એ લોકોનું ક્યોર નથી થતું. હું આજે સુજોગની બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવીશ અને આજનો એપિસોડ તો દરેકે દરેક સ્ત્રીઓએ પોતાની પાસે સંગ્રહીને રાખવો જોઈએ. જ્યારે બી ટાઈમ મળે ત્યારે હું મસાજ લઈને હું બતાવું એ રીતે બેસી જવું જોઈએ અને ક્યોર કરી
કરી દેવું છે હે ને, તમે જેમ જેમ પૂછતા જશો એમ એમ હું તમને જવાબ આપતો જઈશ. જી જી બિલકુલ કહી શકાય તરુણભાઈ કે સ્પેશિયલ લેડીઝ માટે જ નહીં પરંતુ જેન્ટ્સ માટે પણ આ સ્પેશિયલ પ્રોગ્રામ બનવાનો છે, કેમ કે આજકાલ આપણે જેન્ટ્સ પણ જોતા હોય છે કે મૂવીઝ જોઈને ટીવી સિરિયલ્સ જોઈને અને પોતાની ખૂબ જ એક કોન્શિયસ હોય છે પોતાની સ્કિનને લઈને કે કેવી રીતે ખૂબ સારું દેખાય. તો આજે તો તમામ લોકો માટે આજનો આ સ્પેશિયલ પ્રોગ્રામ છે, તો જણાવશો કે આપણે કારણની તો આપણે વાત કરી કે ઘણા બધા એવા કારણો હોય છે, હોર્મોન્સને લઈને હોય છે કે પછી ક્યારેક પોલ્યુશનને લઈને હોય છે, બહાર વધારે પડતું ફરવાનું હોય છે તો તેને લઈને પણ હોય છે, બ્યુટી પ્રોડક્ટ્સ પણ યુઝ કરતા હોય છે પરંતુ એ ટેમ્પરરી હોય છે, પરમનન્ટ સોલ્યુશન તો ક્યારેય આવતો જ નથી. જેમ કે હવે વાત કરી ઓપરેશન કરાવતા હોય છે, ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, તો આ સુજોગ સેન્ટરમાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? એમાં કેવું છે કે સુજોગની અંદર ચહેરાની અંદર શું પ્રોબ્લેમ છે, ફૂલીઓને લગતા નાની નાની ફૂલીઓ થઈ જતી હોય છે, ઘણી જગ્યાએ અંદર ખાડા જેવું થઈ જતું હોય છે, પેલા અમુક રોગ એવા થતા હોય છે એ રોગને હિસાબે બી અંદર ખાડા થઈ જતા હોય છે, મોટી મોટી ફૂલીઓ થતી હોય છે, ઘણી વખત એમાંથી પરું પણ નીકળતું હોય છે, એવું હોય છે કે બાજુમાં બેઠેલા લોકોને પણ એની ગંદી સ્મેલ આવતી હોય છે. એટલે ચહેરો, આ હું તમને જે બતાવું છું એ થર્ડ લેવલનો જે ચહેરો બગડી જાય છે એની વાત કરું છું, પછી નોર્મલ ચહેરાની બી આપણે વાત કરીશું. એટલે એમાં કેવું કઈ રીતે એનો ચહેરાનો પ્રોબ્લેમ છે, ઘણી વખત એવું હોય છે કે આખું અહીંયા ગાડી બી મોટા મોટા ટીમડા ને બધું થઈ જતું હોય છે, ગુમડા જેવું થઈ જતું હોય છે, હા, એટલે ઘણા લોકોને ખીલ ને બધા બહુ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે કઈ રીતનો પ્રોબ્લેમ છે એ રીતનું હોય છે, એ રીતે એની ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની હોય છે, એ રીતના એને મેરીનેસ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. જેવી રીતે અત્યારે બધા વિટામિન કેલ્શિયમ ને બધું કહે છે, આપણને તો ખબર છે કે આપણા શરીરની અંદર જ બધું વિટામિન કેલ્શિયમ બધું અહીંયા જ મળતું હોય છે, બહારનું કંઈ કશું લેવાની જરૂર જ નથી હોતી. તો વિટામિન કેલ્શિયમ આપણે આપણા શરીરમાં પ્રોડક્ટ કરીને જે મોકલ્યું છે એનાથી સારું વિટામિન કેલ્શિયમ ક્યાંય મળવાનું નથી. એટલે પ્રોબ્લેમ શું છે એને લગતી વાત કરીએ અને એને કયા કારણથી પ્રોબ્લેમ હોય છે. હવે અમુક પેશન્ટ એવા હોય છે કે એમને અહીંયા આગળ બધી જગ્યાએ ખીલ થઈ જાય, સમજો ને કે ખીલ આપણે સામાન્ય પ્રોબ્લેમ છે, અમુક ઉંમરની અંદર હાર્મોન્સની ગડબડી થાય છે એટલે એને ખીલને બધું થતું હોય છે. તો ખીલ માટેની તો બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ આપણે તમને બતાવી દઉં, તો માત્ર તમારા અંગૂઠાને જ અડકવાનું છે, અંગૂઠા સિવાય કોઈ ભાગને નહીં અડકો તો બી તમારા ખીલને લગતો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જશે. પછી આગળ આપણે જઈશું આગળ કેવી રીતે થવાનું, પણ ખીલને લગતો પ્રોબ્લેમ હશે ને, સમજી લો કે તમને જમણી બાજુ ગાલની અંદર વધારે ખીલ થઈ ગયા છે, આટલા ભાગની અંદર જ વધારે થાય છે, અથવા તો ઘણા લોકોને માથામાં પણ પુષ્કળ થઈ જાય છે, બરાબર છે, અહીંયા ઘણી કાળા કાળા દાગ થઈ જતા હોય છે, બરાબર છે, કાળા કાળા દાગ અને અહીંયા ઘણી ખીલને બધું બહુ થતું હોય છે. તો સિમ્પલ મેં તમને કીધું, પણ આની ટ્રીટમેન્ટ યાદ રાખજો, હાથના અંગૂઠા કરતાં પગના અંગૂઠામાં આનું ચમત્કારિક રિઝલ્ટ મળતું હોય છે, એટલા માટે કે હાથનો અંગૂઠો નાનો છે. હું તમને આજે વાત કરીશ ને બહુ એક્યુરેટ ને બહુ ફાઇન તમને સમજાવવા જઈ રહ્યો છું. હાથનો અંગૂઠો આપણી પાસે નાનો છે, આમાં લિમિટેડ એરિયા છે, પગનો અંગૂઠો થોડો મોટો હોય છે, ત્યાં આગળ તમે ટ્રીટમેન્ટ કરશો ને તો આનું બહુ જ ચમત્કારિક રિઝલ્ટ મળતું હોય છે. પણ ખેર હવે આપણે શરૂઆત કરીએ, સમજી લો કે આપણે હાથનો અંગૂઠો મૂક્યો, હવે આ ઉપરનો ભાગ છે એ માથાવાળો એરિયા છે, બરાબર છે, હવે અહીંયા કરી જે સાઈડ ઉપર અહીંયા કરી તમે વચ્ચે લાઈન દોરી દો, આ રીતે તમે વચ્ચે લાઈન દોરી દેશો, બરોબર જોઈ લેજો, વચ્ચે લાઈન દોરી દેશો એટલે તમારો નાકવાળો એરિયા થયો. હવે એનું આપણે સમજી લો કે ડાબી બાજુ કે જમણી બાજુનું કરવું છે, તો જમણી બાજુનું કરી આ નીચેવાળો દાંતનો વાળો એરિયા હોય, અહીંયાથી તમે જમણી બાજુની સાઈડે તમે જોશો ને તો આટલા ભાગની અંદર, તો આટલા ભાગની અંદર તમે આ મસાજર કન્ટિન્યુ ધીરે ધીરે કરીને તમે મૂકશો ને અહીંયા ઘડી, તો તમને જો તમને અહીંયા ઘડી ફૂલ્યું ને બધું થતું હશે ને, ખીલને બધું થતું હશે ને, તો અહીંયા બી તમને પેઇન આવશે. જો પેઇન આવ્યું ને તો તમારી જગ્યા પરફેક્ટ છે, તમે પરફેક્ટ જગ્યાએ પહોંચ્યા છો. તો એટલી જગ્યાએ તમે મિનિમમ અડધો કલાક ટ્રીટમેન્ટ કરો, અહીંયા ઘડી તમે અડધો કલાક ટ્રીટમેન્ટ કરશો ધીરે ધીરે કરીને, અને સેમ તમે આ ઉપરના ભાગમાં બી કરશો. ઘણી વખત શું છે અહીંથી આખી એક નસ બી ખેંચાતી હોય છે, તો અહીંયા ઘડી બી તમારી નસ ખેંચ જેવું અહીંયા ઘડી હશે ને એવું સેમ ટુ સેમ અંગૂઠામાં હશે, અહીંથી બી નસ તમારી ખેંચાતી દેખાશે તમને, તો તમને ખ્યાલ આવશે, બરાબર સમજી લો. તો વચ્ચેનો ભાગ લઈને તમે આ બાજુની સાઈડ આ ગાલવાળા હિસ્સાની અંદર સહેજ સહેજ આમ આમ કરશો ને, એટલે ધીરે ધીરે જેમ જેમ કરશો ને એમ અહીંયા ઘડી બી બધું તમારું નોર્મલ થવા મળશે, એકદમ મટી નથી જવાનું, પણ તમને અહીંયા ઘડી ગાલ બહુ ઇઝી લાગવા મળશે, પેલી ફૂલીઓ બધી હોતી તો મટવાની નથી પણ તમને ઇઝી લાગવા મળશે, જો અંદરથી પરોનો બધું નીકળતું હશે એ બી ધીરે ધીરે ઓછું થઈ જશે. એ રીતે તમે ધીરે ધીરે આ બાજુનો ગાલનો એરિયા ક્લિયર કરશો, સેમ ટુ સેમ થોડું ક્રોસમાં બી જજો. આમાં ઘણી વખત શું છે કે એની નસો બી કંઈક અંદર આડી અવડી થઈ જાય છે ને, એને લીધે બી થતું હોય છે, તો ક્રોસમાં બી તમારે અંદર આ ખાલી આપણે જમણા ભાગને કરું છું એટલે ક્રોસમાં બી તમે કરજો, અને સેમ ટુ સેમ પાછળ અહીંથી બી ઘણી વખત બ્રેઇનને રિલેટેડ બી પ્રોબ્લેમ હોય છે, અહીંયા બી કંઈ ખાડા જેવું હશે ને તો બી અહીંયા ઘડી તમને કાળું કાળું થઈ જશે, એ જો ખાડા જેવું હશે તો એ કાળા જેવું આખું દાગ અહીંયા ઘડી પડી જશે, તો આ એરિયા બી તમારે ક્લિયર કરવો પડશે. આટલો એરિયા અહીંયા ઘડી અંગૂઠાની પાછળની સાઈડ બી ક્લિયર કરવો પડશે, અહીંયાથી ધીરે ધીરે કરીને દુખાવો લાવીને પછી મટાડશો ને એટલે આ ક્લિયર થઈ જશે, આખો ચહેરો તમારે ક્લિયર કરો છો.
આખો ચહેરો ક્લિયર કરવા માટે તમારે આખો અંગૂઠો બરોબર સમજી લેજો. આ પહેલો પહોરો તમારે આખો ગોળ મોટો લઈને તમારે અહીંયા કરી બી 10 મિનિટ કરો, અહીંયા 20 મિનિટ કરો, અહીંયા 10 મિનિટ કરો, અહીંયા 10 મિનિટ કરો, અહીંયા કરી 10 મિનિટ કરો, એમ કરી તમે 30-40 મિનિટે આખા અંગૂઠામાં કર્યું ને, આટલું કર્યા પછી તમે ક્લિયર નહીં થાવ. આની જોડે તમારે ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે અહીં હોટનેસ ઇટનેસથી ઉર્જા શક્તિ બી બેલેન્સ કરવી પડશે. બરોબર સમજી લેજો, બહુ ફાઇન કહું છું. હોટનેસ ઇટનેસથી ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે આ જે ગળાવાળો ભાગ છે અહીંયા કરી, અહીંયા કરી આ બી લેવું પડશે, અને અહીંયા નીચેનો ભાગ બી લેવો પડશે. કારણ કે શ્વાસ બી તમારો નથી પહોંચતો, ઓક્સિજન નથી પહોંચતું. દરેક રોગ ક્યોર કરવા માટે ઓક્સિજનનું ત્યાં પહોંચવું બી બહુ જરૂરી હોય છે. તો આપણે જે અસ્થમાના પ્રોબ્લેમની જે આગળ વાત કરી હતી આ બી ક્લિયર કરવું પડશે. એટલે અહીંથી આટલો આખો ભાગ તમે ક્લિયર કરી દીધો ને તો 100% તમારે ચહેરાને લગતો જે પ્રોબ્લેમ હશે ને એ ધીરે 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 એકાદ મહિનાની અંદર તમારો ચહેરો ક્લિયર થઈ જશે. પણ આ તમારું જે થયું એક ચહેરો ક્લિયર થઈ જશે, પણ ચહેરામાં કોઈ ઇન્ફેક્શન છે, બરાબર સમજી લો, તમને કોઈ ઇન્ફેક્શન છે કે તમને બીજો કોઈ પ્રોબ્લેમ થયો, તમને તકલીફ થઈ છે કે તો અંદર બહુ જ અંદર કચરો ભરાઈ ગયો છે ને જેથી કરીને નથી બહાર નીકળતું, કે તમને યુરિનને લગતો પ્રોબ્લેમ છે એને લીધે બી ચહેરામાં છે, લેટ્રિન બરાબર નથી થતું એને લીધે ચહેરામાં, જનરલી સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનની બહુ જ ઇફેક્ટ થાય છે. સ્કિન ડિઝીઝ માટે યાદ રાખજો, સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન અને હાર્ટ લંગ્સ આ ચાર વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. કોઈ બી સ્કિન ડિઝીઝ હોય તો એના માટે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન અને હાર્ટ લંગ્સ આ ચારની ટ્રીટમેન્ટ બહુ જ ફાઇન કરવી પડતી હોય છે. એટલે એ બી મેઇન વસ્તુ હોય છે. હવે એ ક્લિયર કરવા માટે આપણે પહેલી આંગળી લેવી પડતી હોય છે. પહેલી આંગળીની અંદર છે ને ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે આ બેઉ પોરું લેવા પડતા હોય છે. પહેલી આંગળી એટલે આ ઉપરનો પોરું લેવો પડશે, વચ્ચેનો આ અને સેમ ટુ સેમ પાછળ, બરાબર સમજી લેજો. એટલે પહેલી આંગળી આ સ્કિન ડિઝીઝ તમારું કોઈ થઈ ગયું હશે એ બી ક્લિયર થઈ જશે, ફૂલ્યો બુલ્યો બધું ક્લિયર કરવા માટે. એટલે પહેલી આંગળીમાં તમે આ રીતે થોડી અહીંયા આગળ 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો, અહીં 20-એક મિનિટ ટ્રીટમેન્ટ કરો. આ નીચેનો પોરું જે ગાંઠ છે ને આ કોલ્ડનેસથી ઉર્જા શક્તિ, અહીંયા ઉર્જા શક્તિ બેલેન્સ કરવી ફરજિયાત છે. આ નહીં કરો તો તમારો બહુ ફાઇન ચહેરો તમારો કદાચ ક્લિયર થઈ ગયો, ફૂલ્યો બુલ્યો બધું મટી ગયું, તમારો ચહેરો તમારો સારો દેખાતો, પણ ગ્લેમરસ વાળો ચહેરો નહીં લાગે. બરોબર સમજો, આમ એટ્રેક્ટિવ જે ચહેરો કે ને આમ ગ્લો વાળો ચહેરો એવું નહીં લાગે એ, બરોબર સમજો. એક તો તમે ઇન્ફેક્શન મટાડીને તમે કરો છો એ અલગ સબ્જેક્ટ થયો, અને ગ્લો વાળો તમને એકદમ સ્માર્ટનેસ વાળો જે ચહેરો કહો છો એ ચહેરો એવો ચહેરો કરવો હશે. તો તમારે પહેલી આંગળીની આ બે ઉર્જા શક્તિ બેલેન્સ કરવી જ પડશે. અહીંથી અહીં આખો ભાગ લઈને આટલો ભાગ બી લેશો, અને જો હું બહુ મોટી વાત કહું છું જો તમે સમજી શકો તો, અને એવું સેમ ટુ સેમ પાછળ તમને ખબર છે, સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન મોટાભાગે આંતરડાને લીધે જ પ્રોબ્લેમ થતો હશે. તમે જોજો જેને સ્કિન ડિઝીઝ બહુ હશે ને એને લેટ્રિનને લગતો બી બહુ પ્રોબ્લેમ હશે, અને એને શ્વાસની બી બહુ તકલીફ હશે. તો એટલું મટાડવા માટે બી આ પહેલી આંગળીનો આ ગોળ અહીંયા ઉપરનો પહોરું, અહીંયા ઘણી હોટનેસ ઇટનેસ ઉર્જા શક્તિ અને અહીંયા ઘણી હ્યુમિડિટીની ઉર્જા શક્તિ આ બેલેન્સ કરશો ને એટલે 99% તો તમારા ચહેરાનો લગતો જે પ્રોબ્લેમ છે ને એ બધું ક્લિયર થઈ જશે. પણ હવે એ તમે ક્લિયર તો કર્યું, પણ એને બી પછી કંઈક વિટામિન કેલ્શિયમ બધું જે બી લોહીનું પરિભ્રમણ એનું હિમોગ્લોબિન બી જોઈશે ને, અને નહીં તો હિમોગ્લોબિન હશે તો બી તમારું ચહેરો એકદમ જે ગ્લેમરસવાળો ચહેરો લાગવો જોઈએ એ નહીં લાગે. તો તમારું હિમોગ્લોબિન તો વધારવું પડશે ને, WBC સેટ કરવા પડશે. આ હું બહુ ડીપમાં વાત કરી રહ્યો છું, એટલે તમને થોડું એવું લાગશે કે આ તનુ ભાઈ કે આ બધો અમારો સબ્જેક્ટ નહીં, અમારે તો ગોરા થવાથી મતલબ છે, પણ થોડુંક ડીપમાં જાણશો ને તો વધારે સારું રહેશે. તો આપણને ખબર છે કે આ જે બીજી આંગળી છે, બીજી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે, સ્પ્લિનની લાઈન છે, આ લિવર ફંક્શન બહુ જ ઇમ્પોર્ટન્સ કામ કરતું હોય છે. અને આ કિડની એટલે શું, તમારું બ્લડ આખું સાફ કરી દેશે, એટલે કિડનીને પણ ટ્રીટમેન્ટ આપવી પડતી હશે. સેમ ટુ સેમ પાછળની સાઈડે તમે જોશો તો આ યુરિનરી બ્લેડર છે, આ વચ્ચે છે ગોલ બ્લેડર છે, અને સ્ટમક છે. બરાબર સમજી લેજો, આ બે આંગળીની તમારે બહુ ફાઇન ટ્રીટમેન્ટ કરવી પડશે. અહીંયા કરી આટલા ભાગની અંદર તમે બહુ સરસ ટ્રીટમેન્ટ કરો, આ ઉપરનો પોરું આખો ક્લિયર કરી આપો, અને વચ્ચેનો પોરું બી ક્લિયર કરી આપો. અહીંયા કરી હાર્ટ, બીજી આંગળીમાં બી હાર્ટ આવે છે, આપણે હાર્ટના પ્રોબ્લેમ વાત કરી હતી, ત્યારે એ નીચેનું બી ક્લિયર કરશો, એટલે બ્લડ સર્ક્યુલેશન બી તમારા ચહેરા સુધી બાય ફોર્સ પહોંચી જશે. એટલું થાય પછી આ નીચેની જે તમારી કોલ્ડનેસ છે, ઉર્જા શક્તિ છે, કે બાય ચાન્સ યુરિન બુરિનને કિડનીને લગતું હશે તે બી ક્લિયર થઈ જશે. આ પહેલી બીજી આંગળી બે આંગળી તમે ક્લિયર કરી દે એટલે તમારો જમણી બાજુનો ચહેરો 100% ક્લિયર થઈ જશે. ધીરે ધીરે આટલું કર્યા પછી આ તો તમે અંદરનું કરો, પણ અંગૂઠો તો ભૂલવાનો જ નથી, અંગૂઠો તો રાજા છે, કારણ કે મેઇન ચહેરો આટલા ભાગમાં આવે છે. બરાબર સમજી લેજો. આ આપણે શું કર્યું,
બોડીની ઉર્જા શક્તિ બેલેન્સ કરી, બરાબર, અને એને લગતું જે બે વિટામિન કેલ્શિયમ માટે જે મેરિડેન્સ ક્લિયર કરવાના હતા એ સ્પ્લિન, લીવર, કિડની, બધું, હાર્ટ, લંગ્સ બધું ક્યોર કરી દીધું. પણ આ બે ક્યોર કર્યા પછી અંગૂઠો, આ હું તમને જે વાત કરું છું, કેવો ગ્લેમરસ વાળો ચહેરો, તમે ક્યાંય જાઓ તો કે કોઈક આવ્યું છે, તમને ઘરની બહાર નીકળો તો બધી બારીઓ ખુલી જાય કે પેલા બેન નીકળી રહ્યા તો જુઓ કેટલા સ્માર્ટ દેખાય છે. હું આ લેવલની વાત કરું છું, એકદમ સ્માર્ટ દેખાતા થઈ જશો. તમે બાય ચાન્સ 3-4 મહિના ટ્રીટમેન્ટ કરીને તો તમને પોતાને સાચું નહીં લાગે કે આ મારો ચહેરો છે એટલે ફાઇન થઈ જશો. અને પછી અંગૂઠાની ટ્રીટમેન્ટ કરો, આની સાથે તમારા મેરિડેન્સ બી ક્યોર થઈ જશે, તમારું હિમોગ્લોબિન વધી જશે, તમારા શરીરના બધા રોગો બી ઓછા થઈ જશે, અને ચહેરો જે તમારો થશે ને એ નેચરલ થશે. આ મેં તમને જમણી બાજુનું કીધું, સેમ ટુ સેમ તમે ડાબી બાજુનું કરો. આ ડાબી બાજુની બી તમે સેમ ટુ સેમ, તમે આ પહેલી આંગળીને તમે પહેલાં બીજા પરું કરો, આ બાજુનું પહેલું બીજું કરો, આ બાજુનું કરો, એવું સેમ ટુ સેમ અંગૂઠો કરશો એટલે તમારા બેઉ બાજુનું તમે કરશો એટલે તમારો 110% ચહેરો ગ્લેમરસ વાળો થશે. પછી આગળ તમે જેવું કહેશો એ બીજો બતાવું તમને. તરુભાઈ, આપણે કર્યું વ્હાઇટનિંગ કે વ્હાઇટ કેવી રીતે થવાય, પરંતુ જ્યાં સુધી ચહેરા ઉપર ડાર્ક સર્કલ હશે તો આજે વ્હાઇટનેસ છે પણ કામ નથી, તો ડાર્ક સર્કલ માટે કોઈ એવો ઉપાય નહીં? આમાં સર્કલ કોઈ ડાર્ક સર્કલ રહે જ નહીં પછી, કારણ કે આ ઉર્જા શક્તિ તમે બેલેન્સ કરીને તમે અંગૂઠામાં ટ્રીટમેન્ટ આવો ને એટલે ચહેરો તમારો ગ્લેમરસ વાળો થઈ જશે, ગ્લોરિયસ વાળો, તમે આમ કોઈ આમ એટ્રેક્ટિવ ચહેરો થઈ જશે. આમાં સમજી લો કે આંખની આજુબાજુ કાળું છે તો તમારે આ આંખવાળા પોઈન્ટની ઉપર તમારે કરવું પડશે, જે જે એરિયામાં તમને ચહેરા છે ને એ તમારે અંગૂઠો એ જગ્યાએ તમારે તમને થોડુંક જ્ઞાન લેવું પડશે કે ગાલવાળો એરિયા ક્યાં છે તો અહીંયા કરી છે, તો અહીંયા નીચેના ભાગમાં કાળું કાળું છે તો ક્યાંય માથાના એરિયામાં તો ક્યાં છે એ તમારે થોડુંક જ્ઞાન લેવું પડશે. નહીં તો જો ઉર્જા શક્તિ પછી બહુ જ બગડેલું હોય તો પછી એડવાન્સ ટ્રીટમેન્ટમાં જશો ને તો એમાં તો તમારું ક્લિયર જ થઈ જવાનું છે. એટલે અંગૂઠામાં બી તમે ઉપરનું પરું ને આ ને આ નીચેના 3-3 પરું તમે કરશો ને એટલે પછી કોઈ એમાં એવું રહેવાનું નથી, કોઈ ડાર્ક બાર્ક કશું નહીં રહે. પણ ટ્રીટમેન્ટ એને લગતી લાંબી ચોડી કરવી પડે એ તમારે જવાનું. પણ મેઇન વસ્તુ છે આ મેથી. આ મેથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેથી લગાડશો ને તો તમારા ચહેરાના બધા જે ટોક્સિન વગેરે જે ખરાબ હશે ને આ મેથી ખેંચી લેશે. આ મેથીની તમારે પટ્ટી લગાડવી બહુ જ જરૂરી છે, 24 કલાક તમારે મેથીની પટ્ટી લગાડવી પડશે. અને તમારા શરીરને જે કંઈ બી કેમિકલ્સ જોઈતા હશે, અત્યારે તમારો પાર્ટ થોડોક બી સુધર્યો તેને બી વિટામિન કેલ્શિયમ તો કશું જોઈશે ને, તો આપણે તો દવા કોઈ જાતની આપતા નથી. તો આ જે લગાડીશું મેથીની પટ્ટી એની અંદરથી બધું જ દવા કેલ્શિયમ શરીરને જે જોઈશે એ લઈ લેશે. એટલું ફાઇન ટ્રીટમેન્ટ છે. અને સેમ ટુ સેમ તમે બીજી આંગળીમાં લગાડો અને સેમ તમે અંગૂઠામાં, અંગૂઠામાં આની અંદર તમે મેથીની પટ્ટી લગાડશો ને તો બી કોઈ બી સીટ લગાડો, એવું નથી કે મેથી તમે ઘઉં લગાવો, પણ ઘઉંને બધું શું છે થોડું ઉપસીને આવશે. આ મેથીનો દાણો થોડો નાનો છે, આપણે તો જીવતી સીટ જીવીએ, જીવતી એટલે જે જમીનમાં રોપીએ અને તરત ઉગી નીકળે, એ તો એમાં એક ગુણ હોય છે કે 24 કલાક રહેશે ને તો તમારા શરીર પોતે મરી જશે, પણ 24 કલાકમાં તમારા શરીરના બધા ટોક્સિન ખેંચીને તમારા શરીરને જોઈતા વિટામિન કેલ્શિયમ આપી દેશે. એવી રીતે મેથીની પટ્ટી લગાડશો ને તો તમને ચમત્કારિક ફરક થશે અને આખો ચહેરો ધીરે ધીરે કરીને ક્લિયર થઈ જશે. તરુણભાઈ, જણાવશો કે આ મસાજની ને મેથીની વાત થઈ, પરંતુ આમાં પણ ખાવા પીવામાં કોઈ પરેજી રાખવાની હોય છે? ખાવા પીવામાં પરેજી રાખવું તો વધારે સારું, નહીં રાખો તો બી શું છે કે આ બીજી આંગળીમાં આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને એટલે તમારા સ્પ્લિન બી આપણે કરીએ છીએ, એટલે શું સ્પ્લિનનું કામ શું છે, WBC જે બી વધારે બની જાય, એ WBC બનાવવાનું કામ કોનું છે, બોન મેરોનું. પણ WBC વધારે બની જાય તેને મારવાનું કામ શું છે કે સ્પ્લિન છે. તો સમજી લો કે બે કંઈ બી હશે ને તો એ આ WBC આપણું સ્પ્લિન ખતમ કરી નાખવાનું છે. અને બાયચાન્સ આ કર્યા પછી બી તમને કંઈક આગું પાછું લાગે ને તો સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ હું તમને બીજી, જો તમે આટલો અંગૂઠો કરી લીધો, આ પહેલી આંગળી કરી દીધી, આ બીજી આંગળી કરી દીધી, હવે જે બાકી રહ્યું છે ને એ તમે હાથ ઊંધો કરી દો, આ સ્પાઇનલ કોર્ડ, સ્પાઇનલ કોર્ડ કરશો, આ બીજી ત્રીજી આંગળીની વચ્ચેની લાઈન તમે કરી આ ધીરે ધીરે લઈને, બરાબર, સમજી લેજો. બહુ જ આ એકદમ ફાઇનલ જ છે, પછી આમાં કોઈ ચાન્સ જ નથી કે તમે સ્માર્ટ ના બની. સ્માર્ટ એટલે ગ્લેમરસ વાળો, તમારો ચહેરો એટ્રેક્ટિવ થશે, કોઈ બી જોશે તો એની તમારી પરથી નજર નહીં હટે એટલા ફાઇન થઈ જશે. પણ ટ્રીટમેન્ટ કરતો તો એક ધ્યેય બનાવજો કે મારા લેવલનું બન્યું છે, ટોપ લેવલનું બન્યું છે, તો તમે કરી શકશો. પછી આ બીજી ત્રીજી આંગળીની જે સ્પાઇનલ કોર્ડ છે ને એ આખી તમે જો ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરી દીધી, બરાબર, સમજો, બેઉ હાથની અંદર સેમ ટુ સેમ તમે જમણા હાથની અંદર લીધું, એમાં આટલા ભાગની અંદર મૂકીને તમે ધીરે ધીરે આખી એમ, એટલે તમારા જેટલા બી હાર્મોન્સથી માંડીને જેટલા બી, કારણ કે
33 કરોડ ભગવાન આપણા 33 મણકામાં રહેલા છે, બરોબર, સમજી દેજો. હવે આખું શરીર તમારું ક્યોર થઈ જશે, પછી ક્યાં ચહેરાનો કોઈ ભાગ રહેશે? તો આ જે વચ્ચેનો ભાગ છે, વચ્ચેની લાઈન છે, એ આખી ધીરે 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 કરીને અહીંયા કરી તમારું જે L5 આવે છે મણકો, એટલે નાભિચક્રની પાછળ નાભિચક્ર ક્લિયર થવું બહુ જરૂરી છે. એટલે એના માટે L5 વાળો મણકો બી તમારે ક્લિયર કરવો પડશે. એમ કરીને એને ઉપરના T સિરીઝના મણકા ખાસ ક્યોર કરજો. આવી રીતે કરશો તો 100% તમારો બધા જ પેટને લગતાથી માંડીને બધા પ્રોબ્લેમ ધીરે ધીરે 100% ક્યોર થશે અને તમારો ચહેરો ક્લિયર થઈ જશે. ગેરંટી છે, આમાં કશું આગુ પાછું નથી, તમે જાતે કરજો. અને ત્યાર પછી બી જો તમને કેવું લાગે, કંઈક આગુ પાછું લાગે કે હજુ બી મારે જોઈએ એવું નથી થતું, તો મેં તમને કીધું હાર્મોન્સને લગતા જે પ્રોબ્લેમ હોય, બાય ચાન્સ હાર્મોન્સને લગતા પ્રોબ્લેમ છે એને લીધે તમારા ચહેરામાં જોઈએ એવું નથી આવતું, તો હાર્મોન્સને લગતા પ્રોબ્લેમ માટે મેં પહેલાં જે રીતે કીધું એક જાદુઈ ટ્રીટમેન્ટ તમને જે કીધેલું છે કે પહેલી આંગળીની આ જે નીચેની લાઈન છે જે તમને મેન્ટલી બી ક્યોર કરશે, હાર્મોન્સને લગતા બી પ્રોબ્લેમ છે એ બી બધા સોલ્વ કરશે, સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન બી ક્લિયર થઈ જશે, હાર્ટને લગતો પ્રોબ્લેમ બી ક્લિયર થઈ જશે. એટલે તમે આ પહેલી આંગળીની આ નીચેની લાઈન છે એની ઉપર પણ આ જગ્યાએ તો ક્યારે જવાનું, બરાબર, સમજી લો. આ લાઈનમાં તમારે આવવું જ નથી, પણ ખાલી પહેલી બીજી આંગળીને અંગૂઠો કરશો ને એટલે 99% તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જવાનો છે. આ તો બે જગ્યાએ કર્યા પછી તમે સમજી લો કે 3 મહિના ટ્રીટમેન્ટ કરીને બે જગ્યા પછી તમને સારું તો પહેલી ટ્રીટમેન્ટથી થવાનું છે, પણ તમે જેવું ઈચ્છો છો એવું નથી થયું તો જ પછી તમારે અહીં એડવાન્સ આવવાનું છે. નહીં, 99% તો તમને જેવો જોઈએ છે એવો ચહેરો આટલાની અંદર તમને મળી જ જવાનો છે, પણ ઓર આનથી વધારે ફાઇન જોઈએ છે તમારે, એકદમ એકદમ એક્ટિવ, આમ કોઈ જુએ તેવું લાગે કે આ કંઈક છે, તો એના માટે પછી આ હાર્મોન્સની ટ્રીટમેન્ટ બી કરવી પડતી હોય છે. એ બધું કરશો એટલે તમે પછી તમને કોઈ બીટ જ નહીં કરી શકે, તમારે પછી આગળ પેલું પડદો નાખીને નહીં કરવું પડશે, નહીં તો કોઈ ઉઠાઈ લઈ જશે તમને, એટલા ફાઇન થઈ જશે. આ થઈ આપણે ચહેરાની વાત. હવે ઘણી વખત શું છે, ચહેરાનો આકાર આગો પાછો હોય ને તમારે સેટ કરવો હોય, એની ટ્રીટમેન્ટ આપણે આગળ પછી બતાવીશું, હે ને. પણ આ તમારો ગ્લેમરસ વાળો ચહેરો થઈ જશે એ મારી ગેરંટી, હે ને. તરુણભાઈ, સ્કિનની રિલેટેડ ઘણી વખત એલર્જી થતી હોય તો એમાં પણ આ ટ્રીટમેન્ટ કરી શકાય? હા, આમાં શું છે, પણ સ્કિનમાં કેવું હોય છે કે સ્કિન ડિઝીઝમાં શું છે કે બહુ સ્લો રિઝલ્ટ આપે છે. સ્કિન ડિઝીઝ અને વાળના પ્રોબ્લેમ, આ બે પ્રોબ્લેમ હું જનરલી કરતો નથી, કારણ કે એમાં શું છે કે સ્ટીરોઇડને બધું એટલું બધું લીધેલું. સ્કિન ડિઝીઝ હું ગેરંટી સાથે કહું છું, દુનિયામાં તમે જેની ફી 50 રૂપિયા હશે ને તમને દવા આપતા હશે, અને જેની ફી 50,000 રૂપિયા હશે અને તમને દવા આપતા હશે, એ બી તમને સ્ટીરોઇડ જ આપશે. પછી તમે ગમે તે ડૉક્ટર પાસે જાઓ, 50,000 રૂપિયાવાળા પાસે જશો કે 50 રૂપિયા તમને ચેક કરીને દવા આપશે, એ બી તમને સ્ટીરોઇડ જ આપશે. સ્કિન ડિઝીઝ કોઈ દવા હોતી નથી, ને એ સ્ટીરોઇડમાં શું છે ઘણી વખત ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે પછી એ સ્કિન ડિઝીઝ માટે મારે તો સ્ટીરોઇડની અસર ઓછી કરાવવી પડે, એ ઓછી કરાવતા ઘણી વખત 5-5, 6-6 મહિના થઈ જતા હોય છે, અને પછી ઓરિજિનલ પાર્ટ સારો કરવાનો. એટલે સ્કિન ડિઝીઝ હું જનરલી નથી કરતો, હું તમને બતાવી દઉં, તમે તમારી મેતે કરો તો બરાબર છે, પણ સ્કિન ડિઝીઝ જો દવા ના લીધી હોય, સ્ટીરોઇડ ના લીધું હોય, તો તમને ફટાકડું રિઝલ્ટ મળી જાય, કારણ કે સ્કિન ડિઝીઝ થાય એટલે જનરલી ડૉક્ટર પાસે જતા જ હોય છે બધા, અને ડૉક્ટર્સ પછી આમાં સ્ટીરોઇડ બધું આપે છે તો ઘણું નુકસાન થતું. તમે લાંબો ટાઈમ તમે લેજો, તમને જોજો તમને કેટલી બધી તકલીફ થઈ જશે. એટલે સ્કિન ડિઝીઝ માટે એક અમે થોડુંક સ્કિન ડિઝીઝ અને વાળના પ્રોબ્લેમ આ થોડી સ્લો રિઝલ્ટ મળે છે, એટલે આ બે પ્રોબ્લેમ હું જનરલી નથી કરતો. બાકી તમે બ્રેઇનને રિલેટેડ ગમે તેવો પ્રોબ્લેમ આવો લાવો, તમે જોઇન્ટ્સને રિલેટેડ ગમે તે લાવો, કમરને દુખાવાને ગમે તે, જ્યારે તમામ લોકો દુનિયાના બધા લોકો ના પાડી દે કે તમે સારા નહીં થાવ, તો હું 100% તમને ક્યોર કરી દઈશ. બ્રેઇનને લગતો ગમે તેવો પ્રોબ્લેમ હશે, તમે 24 કલાક તમને ખેંચ આવતી હશે કે 24 કલાક તમે ડિપ્રેશનમાં રહેતા હશો કે 24 કલાક તમે ખરાબ વિચાર આવતા હશે, તમને સુસાઇડ કરવાના વિચાર આવતા હશે, વિચારો કોઈ નહીં બદલી શકે, એ બધું જ સુજોગમાં ક્યોર થઈ જશે. પણ સ્કિન ડિઝીઝ અને આ મેં જે કીધું, કારણ કે સ્કિન ડિઝીઝ માટે શું સૌથી પહેલાં તો શ્વાસ અને અસ્થમાથી માંડીને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવા પડતા હશે, એટલે એમાં સ્લો, કારણ કે જ્યાં ઓક્સિજન જ નથી પહોંચ્યું ત્યાં સ્કિન ડિઝીઝ થવાનું છે, એટલે અમારે એ બી કરવું પડતું હોય છે. એટલે સ્કિન પણ જો કોઈ ધીરજ રાખશે તો હું ક્યોર કરી આપીશ 100%. બિલકુલ તરુણભાઈ, એટલે કહી શકાય કે સ્કિન રિલેટેડ તમામ જે પ્રોબ્લેમ્સ છે દૂર થઈ શકે છે. આપણે ઘણા બધા દર્શક મિત્રો હશે કે ડૉક્ટરના ધક્કા ખાઈને થાકી ગયા હશે, ડર્મેટોલોજીસ્ટ પાસે પણ જઈને થાકી ગયા હશે, ઘણી બધી પ્રોડક્ટ પણ યુઝ કરી હશે, તો આ એક ઘરે બેઠા અને એ પણ વિના મૂલ્ય આપણા ટ્રીટમેન્ટથી અગર જો આપણે સ્કિન સારી મેળવી શકતા હોય તો એનાથી બેટર કંઈ જ નથી. 100% કહો. તો બિલકુલ તરુણભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે, અને દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. નમસ્કાર.